નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘસારાના હિસાબો આપણે જોઈ રહ્યા છે. સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ કેવી હોય, ઘસારાની રકમ એની અંદર કઈ બે રીતે નક્કી થાય છે, એક તો આયુષ્ય દ્વારા અને એક તો ઘસારાના દર દ્વારા. ત્યાર પછી એના એ રીતના ફાયદા અને મર્યાદા જોયા, ઘસારાની આમનોધો જોઈ, અને ગઈકાલે પાઠ્યપુસ્તકનો તેનો વ્યવહારિક દાખલો દેખ્યો. મિત્રો, સૌ પ્રથમ આપણે ઘસારાની સીધી લીટીની પદ્ધતિના જ બધા દાખલા ગણવાના છે. તો એવો જ દાખલો દાખલા નંબર 5નો બીજો છે, બરાબર. એની અંદર પણ સીધી લીટીની દરે જ ઘસારો ગણવાનો છે. તો આપણે હમણાં એ દાખલો ગણીશું. કયું છે અંદર? કે હંસા મિલ્સના ચોપડામાં 1/4/2013 રોજ યંત્ર ખાતાની બાકી આવી છે. મિત્રો, ગઈકાલે જે દાખલો હતો એમાં યંત્ર ખરીદ્યું હતું, જ્યારે અહીંયા ઊંધું છે, યંત્ર ઓલરેડી પહેલેથી છે અને અંદર ઘસારાની બાકી આપણને યંત્ર ખાતાની બાકી આપેલી છે, 36,000 છે. આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. 31/3/2014 ના રોજ યંત્ર તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે વેચી દેવામાં આવ્યું હતું. તો કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે તો ઉપરની વિગતો પરથી જરૂરી આમનોધ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો. એટલે મિત્રો, આ દાખલો નાનો છે. કેમ? તો કે 1/4/2013 ની બાકી આપી છે અને 31/3/2014 એટલે એક જ વર્ષ પછી એ યંત્ર વેચી દીધેલ છે અને એની આપણે એક જ વર્ષની આમનોધ લખવાની છે. પરંતુ વેચી દીધું છે ને એ નવો મુદ્દો છે, એટલે ધ્યાન રાખીશું કે જ્યારે પણ કોઈ પણ યંત્ર વેચી દેવામાં આવે કાં તો કોઈ પણ મિલકત વેચવામાં આવે ત્યારે જે તારીખે મિલકત વેચવામાં આવે તે તારીખ સુધીનો ઘસારો ગણવાનો જ. એ ઘસારો બાદ કર્યા પછી જે વધે એ એની ચોપડે કિંમત ગણાશે અને ચોપડે કિંમત કરતા જો વધારે રકમ ઉપજે તો નફો ગણવાનો અને ચોપડે કિંમત કરતા ઓછી રકમ ઉપજે તો એ આપણી ખોટ ગણાશે અને આ બંને રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. આ તો નફો હોય તો પણ અને નુકસાન હોય તો પણ. તો નામ છે હંસા મિલ્સ. તો દાખલા નંબર 2, હંસા મિલ્સ ના ચોપડે 36,000 આપી છે અને એવું કહેવામાં આવ્યું છે કે 7 વર્ષ પહેલા ખરીદ્યું. તો મિત્રો, સીધી લીટીની પદ્ધતિમાં તો પહેલા પડતર કિંમત, જે તારીખે ખરીદી હોય એ પડતર કિંમત પર જ ઘસારો ગણાય. એટલે સૌ પ્રથમ આપણે એની પડતર કિંમત શોધીશું. તો આપણે એવું લખી શકાય, બોર્ડ મારીશું, પડતર કિંમતની ગણતરી, પડતર કિંમતની ગણતરી. હવે 10% લેખે ઘસારાનો દર છે. તો આપણે આવું ધારીએ, ધારો કે કઈ તારીખે ખરીદી તું? 7 વર્ષ પહેલા. ધારો કે 7 વર્ષ પહેલા યંત્ર ની પડતર કિંમત હતી, ધારો કે 7 વર્ષ પહેલા યંત્ર ની પડતર કિંમત 100 રૂપિયા હતી. હવે 10% લેખે ઘસારો ગણાય છે, માઇનસ 7 વર્ષનો 10% લેખે ઘસારો, બરાબર. તો 10% લેખે, તો 100 ના 10% કેટલા થાય? 10 રૂપિયા થાય. તો 10 રૂપિયા 1 વર્ષનો ઘસારો, અને સીધી લીટીની પદ્ધતિ છે તો 7 વર્ષ સુધી એક જ ઘસારો રહ્યો છે. તો 10 × 7 વર્ષનો ઘસારો એટલે કેટલા થશે? 70 રૂપિયા થયા. ધારો કે એ 7 વર્ષ પહેલા યંત્રની પડતર કિંમત 100. હવે 7 વર્ષનો સીધી લીટીની પદ્ધતિ છે એટલે દર વર્ષે ઘસારાની રકમ સરખી. તો 10 રૂપિયા 1 વર્ષનો ઘસારો, એવા 7 વર્ષનો ઘસારો, તો 10×7 = 70 રૂપિયા થયા. તો બાદ કર્યા પછી 100 માંથી 70 જશે તો બાકી રહેશે 30 રૂપિયા. આ કયા તારીખની બાકી છે? તારીખ 1/4/2013 આપણને અંદર આપેલી છે, 1/4/2013 ના રોજની બાકી. કેટલી મળી? 30 રૂપિયા. 7 વર્ષ પહેલા પડતર કિંમત, 7 વર્ષનો અંદર કહ્યું છે કે આ યંત્ર 7 વર્ષ
વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. એટલે 7 વર્ષ પહેલા ખરીદ્યું, 7 વર્ષમાં તો 37 રૂપિયા. હવે આના પછી પડતર કિંમત મળી જશે. આ રીતનું કે ચોપડે કિંમત અહીં બાકી છે ને, ત્યાં લખી દઉં ચોપડે કિંમત. તો ચોપડે કિંમત કઈ? 1/4/2013. 1/4/2013 ની ચોપડે કિંમત, અને અહીંયા લખીશું એની પડતર કિંમત. તો 1/4/2013 ના ચોપડે કિંમત કેટલી છે? 30 રૂપિયા હોય ત્યારે એની પડતર કિંમત કેટલી છે? 100 રૂપિયા. માટે 1/4/2013 ની ચોપડી કિંમત અંદર આપી છે બાકી 36,000. બાકી 36,000 હોય તો એની પડતર કિંમત કેટલી? તો 36,000 ગુણ્યા 100/30. સાદું રૂપ આપીશું, શૂન્ય ગયા, શૂન ગયા 12 × 3 = 3600. તો 1200 × 100 120,000 રૂપિયા એની પડતર કિંમત પ્રાપ્ત થશે. તો આ રીતે જ્યારે 7 વર્ષ પહેલા ખરીદ્યું એ આપણને પડતર કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે? ઘસારાનો દર, સોરી ઘસારાની રકમ. તો ઘસારાની રકમ કેવી વાત? તો આપણે ખબર છે, પહેલા લખી દઈએ, સી મળી ગયું છે 1,20,000. આ ઘસારાનો દર આપ્યો છે કેટલો? 10. તો આપણને ઘસારાની રકમ મળશે ડી બરાબર સી ગુણ્યા આર છેદ માં 100. તો ડી બરાબર સી કેટલા? 1,20,000 ગુણ્યા 10 છેદ માં 100. તો ડી બરાબર 12,000 રૂપિયા. કેવા વાત? એટલે 1,20,000 પર 10% લઈ કે દર વર્ષે ઘસારો કેટલો ગણવાનો છે? 12,000. હવે ત્રીજું કામ છે, આ બાકી કઈ તારીખની આપેલી છે? 1/4/2013 ના રોજ બાકી મળી ગઈ. કેટલી હતી? 36,000 અંદર આપેલી છે. આઈ હવે આપણે ગણતરી કરવાની, નફો થયો કે નુકસાન. તો લખવાનું નફા કે નુકસાનની ગણતરી. નફા કે નુકસાનની ગણતરી. તો પહેલામાં પહેલું કામ શું કરીશું? તો કેવી રીતે ગણતરી કરવાની ખાસ સમજી લેજો. આપણે એનું કોષ્ટક જ બનાવી દઈએ, વિગત અને સામે યંત્ર નામ આપી દઈએ, યંત્રની રકમ આપણે ત્યાં લખીશું, જેથી આ વર્કિંગ સૌથી અગત્યનું છે. બરાબર? તો ધ્યાન રાખશો, પહેલા 1/4/2013 ના રોજની બાકી જે ચોપડીમાં આપેલી છે કેટલી છે? તો કે 36,000. 1/4/2013 ની બાકી ચોપડીમાં પહેલું જ લખી દીધેલું છે કે યંત્ર ખાતાની બાકી 36,000. હવે વેચ્યું છે ક્યારે યંત્ર? 31/3/2014. તો 1/4/2013 ચાલુ થયું, 31/3/2014 ના રોજ શું ગણવાનો? ઘસારો. વેચ્યું, વેચ્યું એની પહેલા આપણે ઘસારો ગણીએ છે. તો આ તારીખે વેચ્યું, તો 31/3/2014 ના રોજ પહેલા શું ગણવો પડશે? ઘસારો. આખા વર્ષનો થયો 1/4/2013 થી 31/3/2014. તો ઘસારાની રકમ આપણને ખબર પડી ગઈ છે કેટલી? 12,000 રૂપિયા. તો હવે જે આવ્યો 36 માંથી 12 જાય 24,000. આ શું થઈ? 31/3/2014 ના રોજ ઘસારા બાદ કર્યા પછી આપણે શું કહીએ છે? ચોપડે કિંમત. તો ચોપડે કિંમત 24,000 થઈ, ભલે 36,000 બતાવે છે પણ વર્ષનો ઘસારો કાપ્યા બાદ એની ચોપડે કિંમત 24,000 થઈ. હવે અંદર કહ્યું છે કે આ યંત્ર 31/3/2014 ના રોજ 30% નફાથી વેચી દીધું. તો મિત્રો, નફો કે નુકસાન કઈ કિંમત પર ગણીશું? આપણે ચોપડે કિંમત પર. તો નફો થયો એટલે ઉમેરીશું, તો વત્તા નફો થયો છે. કેટલા ટકા નફાથી વેચ્યું છે? 30% નફાથી વેચી દીધું છે. તો 24,000 ના 30%, 24,000 ગુણ્યા 30%. તો 24,000 ના 30% આપણે કરીશું. તો કેલ્ક્યુલેટરમાં 24,000 ગુણ્યા 30%, તો આવશે 7,200. તો 7,200 આપણે એમાં એડ કરીશું, તો
નફો ઉમેર્યા પછી જે મળશે એ આપણી વેચાણ કિંમત થશે. વેચાણ કિંમત એ આપણે કઈ લખીશું? બેંક ખાતે. એટલામાં વેચ્યું હશે એટલે બેંક ખાતે લખીશું. તો 3200 ઉમેરીશું 24000 માં, તો રકમ મળશે 31200. તો 31200 માં વેચ્યું હશે. તો આ રીતે આખી એની ગણતરી છે. હવે આપણને જે કહ્યું છે તો આ ક્લિયર થઈ ગયું. પહેલા પડતર કિંમત મેળવી, પછી વાર્ષિક ઘસારાની રકમ મેળવી, અને નફો કેટલો થયો, કયા નફો આવશે, નફા નુકસાન ખાતે, બરાબર, અથવા યંત્ર વેચાણના નફા ખાતે આપણે લખીશું. તો હવે આપણને જે કહ્યું છે તે કે ઉપરની વિગતો પરથી જરૂરી આમદ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો. તો હવે આપણે આગળનું કામ કરીશું. શું લખવાના છે? તો આપણો આ વર્કિંગ જ આમનો છે. પહેલા આપી છે બાકી, બાકીની કોઈ આમદ લખવાની હોય નહીં. હવે 31/3 તમે શું કર્યો છે? ઘસારો. તો ઘસારાની આમદ થશે. તો 31/3/2014 ના રોજ આમદ થશે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. તો એ ઘસારા ખાતે રકમ કેટલી આવી? 12000. તો ઘસારા ખાતે ઉધાર 12000, તે યંત્ર ખાતે જમા 12000. શું લખીશું? 12 ઘસારો ગણ્યો તેને. તો આ રીતે પહેલા ઘસારો ગણી કાઢીશું, ત્યાર પછી યંત્ર વેચ્યું છે, બરાબર, કેટલા હજારમાં વેચ્યું? 31200. એટલે જેટલા રૂપિયા મળે છે એ બેંક કે રોકડ ખાતે લખાશે. તો 31/3/2014 12000 ની નોંધ થઈ ગઈ. હવે શું કરીએ છે? એ તારીખે આપણે વેચીએ છે. 31/3/2014 ના રોજ વેચ્યું. તો કેટલામાં વેચ્યું છે? 31200. તો આપણે લખીશું બેંક ખાતે ઉધાર 31200, તે યંત્ર ખાતે જમા. તો યંત્ર વેચી એટલે યંત્ર ખાતે જમા કેટલી રકમ લખવાની? એની જેટલી ચોપડે કિંમત હોય એટલી. એટલે કે કેટલી? 24000. અને તે જે નફો થયો છે એ લખીશું તે નફા નુકસાન ખાતે જમા. કેટલા નફો થયો છે? 7200. બરાબર, આપણે લખી શકીએ 30% નફાથી યંત્ર વેચ્યું. તો આ બંને આમદ ભેગી પણ લખી શકીએ છે, અને બીજી આમદ એવી લખવી હોય તો લખાય કે બેંક ખાતે ઉધાર 31200, તે યંત્ર ખાતે પૂરેપૂરા 31200. આપણે ઓર વાળી પણ આમદ લખી દઈએ, જેથી તમને ખ્યાલ આવે. ઓર માં જો આ બંને આમદ ભેગી લખી છે, જુદી લખવી હોય તો શું નોંધ થઈ શકે? તો 31/3/2014 લખી શકાય કે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. એટલે રકમ પૂરેપૂરી 31200. 12 યંત્ર વેચ્યું તેના, અને 1 તારીખે 31/3/2014. હવે જે નફો થયો, અહીંયા આપણે નફો જો દર્શાવ્યો નહીં, પૂરેપૂરી રકમ કાય ખાતે જમા કરી દીધી? યંત્ર ખાતે. હવે નફો થયો છે કેટલો? 7200. તેની બીજી નોંધ થશે કે યંત્ર જે રકમ વધારાની યંત્રમાં જમા થાય છે એ ઉધાર થશે. લખાશે યંત્ર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. બરાબર, તો નફા નુકસાન ખાતે જમા, નફાની નોંધ 7200. તો 7200 લખાશે. 30% યંત્ર, 30% નફાથી યંત્ર વેચ્યું. બરાબર, તો આ રીતે યંત્ર વેચાણની આ રીતે એક સાથે પણ નોંધ થઈ શકે છે. બેંક ખાતે ઉધાર, જેટલા યંત્રની બાકી હોય ચોપડી કિંમત એ યંત્ર ખાતે જમા, તે નફા નુકસાન ખાતે 7200.
જો અલગ ભાગે કરવી હોય તો યંત્ર ખાતે પૂરેપૂરી રકમ લખી દો, અને પછી જયારે નફો ઉધાર કરીએ તો યંત્ર ખાતે નફા લીધી રકમ ઉધારી શું. તો આ એક મત થઈ, અને વર્ષ પૂરું થયું એટલે આપણને ખબર છે ઘસારાની ખાતું પણ બંધ કરીને ક્યાં લઈ જઈએ છે, નફા નુકસાન ખાતે. તો 31/3/2014 ના રોજ ઘસારાનું ખાતું બંધ કરીશું. તો જે ઘસારો ઉધાર છે ત્રીજામાં થશે, તો ઉધાર શું થશે, નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 12,000 ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જાય. ઓકે, તો આ રીતે તમામ હિસાબી અસરાઈ ગણતરી વિશેષ હત્યાની દાખલો ભલે નાનો મૂક્યો છે, ગઈકાલે વધારે ગણવાનું હતું, વધારે હમણો જ હતી, પરંતુ આજે ગણતરી પણ વિશેષ હતી. હવે આમાં કયું છે કે તમારે યંત્ર ખાતું પણ તૈયાર કરવાનું છે, તો આપણે યંત્ર ખાતું તૈયાર કરીશું. તો યંત્ર ખાતું તૈયાર કરીશું આપણે, તારીખ એક જ વર્ષમાં નાનું છે, નોપા રકમ તારીખ નોપા તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ. ઓકે, તો આપણે જે યંત્ર ખાતાની બાકી લાવ્યા હતા, કેટલી બાકી હતી, 36,000. તો બાકી યંત્ર ખાતાની કેવી હોય ઉધાર, તો આપણે લખીશું 1/4/2013 બાકી આગળ લાવ્યા કેટલા હતા, 36,000. હવે વર્ષ પૂરું થયું, તમે શું ગણ્યું, 12,000 ઘસારો. કઈ તારીખે, 31/3/2014 ના રોજ કયા ખાતે લખ્યું, ઘસારા ખાતે. કેટલા રૂપિયા, તો કે 12,000 રૂપિયા. પછી એક તારીખે તમે યંત્ર વેચી લીધું, કેટલામાં વેચ્યું, 31,200. આપણે આ મતને જો તો પણ વધારે બેંક ખાતે ઉધાર, તો યંત્ર ખાતે જમા 31,200. તો યંત્ર ખાતાની જમા બાજુ 31/3/2014 ના રોજ કયા ખાતે લખીશું, બેંક ખાતે. કેટલી રકમ, 31,200 થઈ ગઈ. અને બીજી નોંધ કઈ, જે નફો થયો છે, તો યંત્ર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. તો યંત્ર ખાતે ઉધાર 31/3/2014 કયા ખાતે લખીશ, નફા નુકસાન ખાતે. કેટલો નફો થયો તો 7,200. તો આ રીતે કમ્પ્લીટ અમાઉન્ટ, પહેલા બાકી આગળ આવ્યા, પછી ઘસારાની નોંધ, પછી કેટલી રકમ મળે, નફો થયો હોય કે નુકસાન થયો હોય, એ રોગ યંત્ર ખાતે શું કરી, જમા કરી. આ અમાઉન્ટ પ્રમાણે પૂરેપૂરી રકમ યંત્ર ખાતે લઈ લઈશું અને પછી નફાની નોંધ કરીશું. તો પૂરેપૂરી રકમ લઈ ગયા અને પછી નફો એમના ખાતે ઉધારીશું. હવે ટોટલ કરશો તો બંને બાજુ એક સરખું થઈ જશે, બરાબર. 36 માં 7 ઉમેરે તો 43,200, અને એવી જ રીતે 31 માં 12 ઉમેરે. તો આ રીતે આપણું યંત્ર ખાતું બની જશે. તો આ રીતની ગણતરીઓ કરવાની છે, આવી રીતના દાખલા આજે પાઠમાં આવશે. આજે આપણે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.